नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त देव इंटरनेशनल स्कूल वती आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। बाळको, आपणे वात करी रह्या था सामाजिक विज्ञाननी अंदर भारतनो वारसो। आगळना लेक्चरोनी अंदर आपणे वारसो एटले शुं एनी प्रस्तावना जोई गया। भारतनुं स्थान, विस्तार अने कद एना विशे जोई गया। त्यार पछीनो टॉपिक भारतनो वैविध्यसभर वारसो, के भारतनी अंदर अलग अलग प्रकारनुं कल्चर हतुं, अलग अलग प्रकारनी भाषाओ, विचार आदान प्रदान, कला, तेम छतां आ बधी वस्तुओनुं समन्वय थई अने भारते एक सरस मजाना वारसाने जाळवी राख्यो छे। बाळको, वारसो एटले तो के आपणा पूर्वजो तरफथी मळेली आપણને અમૂલ્ય ભેટ, એને આપણે વારસો તરીકે ઓળખીએ છીએ। એના પછી બાળકો આપણે ટોપિક જોઈ ગયા કે સંસ્કૃતિ એટલે શું, તો કે ભાઈ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ, માણસનું આદિ માનવથી લઈ આજ સુધીના વિકસિત માણસ સુધીનું જીવન યાત્રા એટલે કે સંસ્કૃતિ। એના પછી બાળકો આપણે વારસાના બે ભાગ અથવા બે પ્રકાર પડે છે, सांस्कृतिक वारसो अने प्राकृतिक वारसो। जेनी अंदर बाळको आपणे प्राकृतिक वारसानी वात करी रह्या छीए के प्राकृतिक वारसो एटले शुं, अथवा प्राकृतिक वारसो तो भाई नदीओ छे, पर्वतो छे, खीणो छे, वृक्षो छे, आ तमाम वस्तुओनो बाळको प्राकृतिक वारसानी अंदर समावेश थाय छे। आ उपरांत बाळको प्राकृतिक वारसानी अंदर भूमिदृश्यो અને નદીઓનો પણ સમાવેશ થાય। એના પછી વનસ્પતિ જીવન, અન્ય વન્ય જીવન, આ ચાર વસ્તુઓ છે એનો પણ પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે। બાળકો, આ ચારે ચાર છે તમને બે બે માર્કમાં એક્ઝામની અંદર પૂછાઈ શકે અને મોસ્ટ આઈએમપી છે। થોડુંક ભૂમિદ્રશ્યો એટલે શું જોઈ લઈએ બાળકો। ભૂમિ આકાર ધરાવતા, સરસ મજાનું ભૂમિ આકાર ધરાવતા ભૂમિદ્રશ્યોનું સર્જન કરે એને ભૂમિદ્રશ્યો કહેવાય। દાખલા તરીકે આપણે જોઈએ તો હિમાલય છે એ ભૂમિ આકારનું સરસ મજાનું ભૂમિ દ્રશ્યનું સર્જન કરે છે। એના પછી છે નદીઓ। બાળકો, આદિ અનાદિકાળથી પ્રાચીન સમયથી આપણી જે સંસ્કૃતિઓ છે એ સિંધુ અને રાવી નદી કિનારે વિકસિત થઈ છે અને વિકાસ પામી છે। આ ઉપરાંત બાળકો ભારતની ઘણી બધી નદીઓ છે, ગંગા, બ્રહ્મપુત્રા, યમુના, સિંધુ, આ બધી નદીઓ છે એ ભારતને સારું એવું યોગદાન આપેલું છે। પીવાના પાણી માટે, સિંચાઈ માટે, વહાણવટા માટે, આ તમામ વસ્તુઓ પર નદીઓએ સારી એવી ભૂમિકા ભજવી છે। બાળકો, ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, તો ભારતનો મુખ્ય આધાર સિંચાઈ ઉપર હશે, તો આ ભારતની જે મુખ્ય નદીઓ છે એની સિંચાઈ માટેનું પાણી પણ પૂરું પાડે છે। અને બીજો બાળકો એમસીક્યુમાં પૂછાઈ શકે તેવો નદીઓમાંથી કે આપણે નીચેનામાંથી કોને લોકમાતાનું બિરુદ આપેલું છે, તો આવશે નદીઓએ। નદીઓને લોકમાતાનું બિરુદ બાળકો કેકા શાસ્ત્રીએ આપેલું છે, એ તમને વધારાની માહિતી માટે આપું છું, પરંતુ નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ। બાળકો, નદીઓને માતાનું સ્થાન મળે છે, લોકોની માતા એવું સ્થાન આપવામાં આવ્યું છે। ત્યાર પછી બાળકો ભૂમિદ્રશ્યો જોઈ ગયા, નદીઓ જોઈ ગયા, આજે જોવાના છે આપણે વનસ્પતિ જીવન। બાળકો, ભારતના પ્રાચીન કાળથી આદિ અનાદિ સમયથી ભારતની પ્રજા પ્રાચીન કાળથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેના સાક્ષી છે એના વૃક્ષ પ્રેમ છે, એનો પુષ્પો છે, એના છોડવાઓ પરત્વનો આદર સૂચવે છે। પ્રાચીન સમયથી અથવા હજારો વર્ષોથી બાળકો ભારતની જે પ્રજા હતી એ પ્રકૃતિ પ્રેમી રહે છે, પર્યાવરણ પ્રેમી રહે છે। એ હવે આપણને કોના ઉપરથી ખબર પડે કે ભાઈ જે પ્રાચીન સમયથી આપણે ભારતની પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી હતી, આપણે કઈ રીતે ખ્યાલ આવી શકે? તો કે ભાઈ એના જે વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે। હવે એનું એક્ઝામ્પલ આપણે આગળ જોશું, પણ તુલસી છે એને આપણે પવિત્ર ગણીએ છીએ, તો આપણો આદર થયો, હા થયો કે ન થયો? પીપળાનો વૃક્ષ છે, વડ છે, હે એને આપણે આદરથી ગણીએ છીએ, તો આપણો આ પ્રકૃતિ પ્રેમ અથવા પર્યાવરણ પ્રેમ એ સૂચવે છે।
એના પછીનો પોઈન્ટ બાળકો, માણસ પ્રાણી પશુ પક્ષીઓનો આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે બાળકો. માણસ પ્રાણી પશુ પક્ષીઓનો આહાર માટેનો આધાર કોની ઉપર રાખવો પડે? તો કે વનસ્પતિ ઉપર. બાળકો મહત્વની એક વસ્તુ, આપણે જીવન જીવવા માટે મનુષ્ય ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એની સામે વૃક્ષો છે એના શ્વાસની અંદર એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને બહાર ઓક્સિજન કાઢે છે. એટલે બાળકો આપણે સમજી શકીએ કે માણસનું જીવન વૃક્ષ ઉપર આધારિત છે, વૃક્ષનું જીવન માણસ ઉપર આધારિત છે. વૃક્ષ હશે તો જ માણસનું જીવન શક્ય છે. શું કામે? જો વૃક્ષ નહીં હોય અથવા વનસ્પતિ નહીં હોય તો ઓક્સિજનની કમી સર્જાશે. એટલે વૃક્ષો છે એ માણસના જીવનની એક જીવાદોરી છે, વનસ્પતિ જીવન છે એ માણસના જીવનનું મુખ્ય આધાર સ્તંભ છે. આ બધા બાળકો પ્રાણી પશુ પક્ષીઓ છે એનો આહાર છે. તમે વિજ્ઞાનની અંદર પોષણ કડી ભણી ગયા હશો, એ તમને વિગતવાર સમજાવવાની જરૂર નથી. એ પોષણ કડીની અંદર બાળકો એક વસ્તુ એમાંથી વિખાય તો તમામ એ ચક્ર ઉપર અસર થાય છે. એટલે માણસથી પશુ પક્ષીઓ છે એ તમામનો આહાર એટલે કે ખોરાકનો મુખ્ય આધાર જો કોઈ વસ્તુ હોય તો એ બાળકો છે વનસ્પતિ. બાળકો આપણે અહીંયા મુદ્દાઓ સાથે એટલે ભણીએ છીએ કે તમને યાદ રાખવા માટે સરળ રહે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે. બાળકો ભારતની અંદર વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે, એનો આદર કરવામાં આવે, એનું સન્માન કરવામાં આવે છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે બાળકો કે આદિ અનાદિકાળથી પ્રાચીન સમયથી જે ભારતની પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે. જો બાળકો ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અથવા પર્યાવરણ પ્રેમી ના હોય તો વડ, પીપળો, તુલસીની એ પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. અને બાળકો તમે વટલા વિતરી, તમને થશે બા નવું નામ, તમે વટ સાવત્રી એવું નામ સાંભળ્યું હશે. આ વટલા વિતરી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે બાળકો. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે વડ, પીપળો અને તુલસીને આપણે આદરથી જોઈએ છે, સન્માનથી જોઈએ છે, આપણે એની પૂજાઓ કરીએ છીએ, ધૂપ દીવાઓ કરીએ છીએ. જોજો બાળકો તમારી ઘરે પણ તુલસી હશે તો સવારે મમ્મી હશે એ તુલસીને દીવો કરશે. તો આપણનો આ પ્રકૃતિ પ્રેમ થયો કહેવાય બાળકો. પ્રકૃતિ પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌ એક ભારતના નાગરિક તરીકેની આપણી મૂળભૂત ફરજો છે બાળકો. 51 ક બંધારણનો અનુચ્છેદ 51 ક છે કે આપણું જે વનસ્પતિ જીવન છે અથવા વન્ય જીવ છે એનું રક્ષણ કરવું એ આપણું એક મૂળભૂત ફરજ છે. એના પછીનો બાળકો પોઈન્ટ છે વનસ્પતિ જીવનની અંદર અનાજ, કઠોળ, તેલેબિયા, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છે બાળકો. આ વનસ્પતિ જીવન છે એ ખાસ કરીને બાળકો ઔષધિઓ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે ઔષધિઓ માટે અથવા આયુર્વેદ માટે વનસ્પતિના છોડ કયા કયા ઉપયોગી છે? તો જુઓ બાળકો, અહીંયા હરડી, આંબળા, બહેળા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ છે. આ તમામ વસ્તુઓ છે, હરડે છે, આંબળા, બહેળા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે બાળકો ઔષધિઓની અંદર ઉપયોગી છે. બાળકો તમને ખબર હશે કે લીમડો હોય તો લીમડાનો દવા અત્યારે જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા, માણસો ઓછો કરે, પણ એની જગ્યાએ લીમડાના ઉકાળી અને એનો દવા તરીકે ખેતરની અંદર પણ માણસો અત્યારે ઉપયોગી કરતા થયા છે. ત્યાર પછીનો બાળકો પોઈન્ટ, આ ઉપરાંત મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂર્યમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાચિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. બાળકો એવું નહીં કે ઔષધિઓએ જ માણસના જીવનને સરસ અને ઉપયોગી થઈ છે, પણ સાથે સાથે પુષ્પો છે, ફળ ફૂલ છે, એને પણ માણસના જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે.
तो बाळको आ आपणे वनस्पति जीवन विषे जोयुं, वनस्पति जीवन ना खाली छ सात पांच छ पॉइंट नी अंदर वनस्पति जीवन आवी जाय छे, ए तमारे व्यवस्थित रीते आपणे अत्यारे समझ्या छे। एना पछीनो बाळको टॉपिक आवे छे वन्य जीवन। हवे वनस्पति जीवन होय तो जोजो बाळको, वन हशे तो ज वन्य जीवन हशे। समझी सको छो बाळको के वनस्पति जीवन जेटलुं अगत्यनुं छे એટલું જ અગત્યનું વન્ય જીવન પણ છે। તો જોઈએ ભારત દેશ બાળકો પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ સંસ્કૃતિ ધરાવતો દેશ છે। કે ખાલી માણસ છે પ્રકૃતિ પ્રેમી છે એવું જ નથી, પરંતુ સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે। હવે જેની અંદર બાળકો આપણે જોઈએ કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સંસલા, અજગર, અનેક જીવો ભારતની અંદર અથવા ભારતના વન્ય જીવનની અંદર જોવા મળે છે બાળકો। ત્યાર પછી જોઈએ વિશ્વમાં છે બાળકો સિંહ છે ફક્ત બે જગ્યાએ જોવા મળે, એક આફ્રિકાના જંગલોની અંદર એટલે આફ્રિકન સિંહ, પરંતુ બાળકો વિશ્વની અંદર ફક્ત એશિયાઈ સિંહની વાત કરું છું, એશિયાઈ સિંહ વિશ્વની અંદર માત્ર ગુજરાતની અંદર ગીરના જંગલોમાં જોવા મળે છે બાળકો। આ ખાસ મહત્વનો આઈએમપી એમસીક્યુ છે, નોટ કરી લેજો સાથે સાથે કે ગુજરાતની અંદર વિશ્વની અંદર એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે, તો ગુજરાતના ફક્ત એ પણ ગીરના જંગલોની અંદર, એમાં પણ આપણને સાસણની અંદર। તો વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે। ત્યાર પછી જોઈએ બાળકો આગળનો ટોપિક, આપણી ધાર્મિક માન્યતાઓની અંદર બાળકો જુઓ, બાળકો આપણી જે ધાર્મિક માન્યતાઓની અંદર વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળ્યું છે। આપણી ધાર્મિક માન્યતાઓની અંદર પ્રાણીઓને વાઘ છે, મોર, મગર અને ગરુડ એને આપણા દેવી દેવતાઓ છે એના વાહન તરીકેનું સ્થાન આપ્યું છે। તો બાળકો આપણે સમજી શકીએ કે માણસ છે ભારતનો નાગરિક છે, તો જે માણસો છે ભારત દેશના એ પ્રકૃતિ પ્રેમી હતા, પરંતુ સાથે સાથે પ્રાણી પ્રેમીઓ પણ હતા બાળકો। ભારતની અંદર સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ વગેરે જોવા મળે છે, અને એની સાથે સાથે વિશ્વની અંદર એશિયાઈ સિંહો ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે। ત્યાર પછીનો પોઈન્ટ બાળકો, આપણી રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય અંક્યું છે બાળકો। આપણી જે રાષ્ટ્ર મુદ્રા છે એ સારનાથના સ્તૂપમાંથી અથવા સારનાથમાંથી લેવામાં આવે છે। તમારે આ પણ આઈએમપી એમસીક્યુ છે અને એક માર્કમાં પૂછાય શકે, ખૂબ આઈએમપી છે બાળકો। જાણ અહીંયા કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં શેનો શેનો સમાવેશ થાય છે, તો ચાર સિંહ, ઘોડા અને બળદનો સમાવેશ થાય છે, અને આને ચાર સિંહો છે, ઘોડો અને બળદને મૂકી અને તેમનું મૂલ્ય આપણે સરસ અંક્યું છે। આ વન્ય જીવોની બાળકો રક્ષાઓ રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે બાળકો। તમને થશે અભયારણ્ય એટલે શું, તો કે અભયારણ્ય એટલે અમુક માનવ વસ્તીને અથવા માનવને ત્યાં અવર જવર કરવાની થોડા ઘણા અંશ છૂટછાટ હોય, પશુચારણ માટે છૂટછાટ હોય, પરંતુ શિકાર માટે શું હોય છે, સખત પ્રતિબંધ હોય છે, જે આપણે આવતો આગળના પાઠ છે વન અને વન્ય જીવ સંસાધન એમાં આપણે વિગતવાર ભણીશું। પરંતુ બાળકો તમને થશે વન્ય જીવોની રક્ષા માટે કયા કયા કાયદાઓ, તો કે ભાઈ વાઘ પરિયોજના હતી એ 1971 અમલમાં આવી, હાથી પરિયોજના તો 1992 અમલમાં આવી, આ તમને એક્ઝામ્પલ તરીકે સમજાવ્યા। પરંતુ બાળકો અહીંયા વધારાની માહિતી માટે જુઓ, રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતની અંદર કેટલા છે, 103, ગુજરાતની અંદર 4, અભયારણ્યો ભારતની અંદર 531, ગુજરાતની અંદર અભયારણ્યો બાળકો 23, આરક્ષિત ક્ષેત્રો ભારતની અંદર 18 અને ગુજરાતની અંદર 1। એટલે બાળકો અહીંયા પહેલાં લખેલ છે એ ભારત છે અને બીજું છે એ ગુજરાતનું છે,
आ तमने वधारानी माहिती मार्ते मैं बाळको अहीं लख्यु छे। तो बाळको आजना आपणा लेक्चर में आपणे विद्यार्थी मित्रों प्राकृतिक वारसानी अंदर आपणे भूमि दृश्य जोई गया, नदीओ, त्यार पछी वनस्पति जीवन अने वन्य जीवन विषे विगतवार अभ्यास कर्यो। अने आजे आपणे आ लेक्चर में प्राकृतिक वारसो पूर्ण थाय छे। हवे पछीना नेक्स्ट लेक्चर में आपणे सांस्कृतिक वारसा विषे भणीशुं। परंतु आजे जे चलाव्युं ए मुद्दाओ साथे तमारे होमवर्क में फेरबुक नी अंदर लखी लेवानुं रहेशे। अने मैं तमने जे आईएमपी कीधुं छे कि भाई अहीं आईएमपी छे, एमसीक्यू में एक मार्क में पूछाई सके अने अहीं पण आईएमपी अने एक मार्क नी अंदर पूछाई सके। अथवा तो तमने वनस्पति जीवन विषे समझाओ ए बे मार्क में पूछाई सके अने वन्य जीवन समझाओ ए पण तमने बे मार्क नी अंदर एक्जाम नी अंदर पूछाई सके। थैंक यू।